હે ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આપણે આવી ગયા છીએ એક નવો વિડીયો લઈન. અને આપણે આજે વાડીએ બનાવવાનું છે કાજુ ગાંઠિયાનું શાક. તો આપણે વાડીએ આવી ગયા છીએ. જો વાડીનો નજારો જોઈ લો એકવાર. ઓકે, લેટ્સ ગો. આ છે આપણે માવજી કાઠિયાવાડી બ્લોક. આ છે આશુ બ્લોક. અને તો આપણે જેમ કે મેં તમને કીધું કે આપણે કાજુ ગાંઠિયાનું શાક બનાવવાનું છે, તો બધી રેસીપીનો સામાન આવી ગયો છે તમને બતાવું. અને આ એક આપણે આશુ બ્લોકના જે શાળા છે, મહેમાન છે, મહેમાનને આજ કાજુ ગાંઠિયાનું શાક ખવડાવવાનું છે. અને જો આપણે આટલી વસ્તુ લાવ્યા છે, તો મિત્રો આપણે બધો સામાન તો દેખાડી દીધો. હવે આ છે આપણા વાસણ, આપણા જરીક આ કેદુના પડ્યા હતા ઓવડીમાં, અને પ્રોગ્રામ હમણાં કેદુનો કર્યો નથી એટલે આ બધા પડ્યા છે, જરીક પાણીથી સાફ કરી નાખીએ. ઓકે, લેટ્સ ગો. લસણ અને ચટણી આવી ગયા છે, તો પેલા ચટણી બનાવી નાખીએ, પછી આગળ આગળ તમને કહેતા જાઉં. માવજીભાઈ ડુંગળી કાપી નાખી છે, બકાલો કપાઈ ગયું છે, અને હવે ધીમે ધીમે સુલો બુલો જગાવી. જો બધું કપાઈ ગયું છે, આ ચટણી બની ગઈ છે, આ સલાડનું કપાઈ ગયું છે. હવે સામે ચૂલો ચાલુ કરીએ આપણે ધીમે ધીમે, પછી તમને દેખાડીએ કઈ રીતે બને શું બને. તો ચૂલો આપણે પેટાવી દીધો છે, ઘીમાં આપણે કાજુને ગોલ્ડન કરવાના છે. તો મિત્રો ચૂલા ઉપર જો તપેલું સળાઈ દીધું છે, એમાં જાય છે ઘી ચોખ્ખું ગાયનું, અને હવે આમાં કાજુને આપણે છે ને ફ્રાય કરવાના છે. તો મિત્રો હવે જો કાજુ જાય છે અંદર તેલમાં, થોડા ઘીમાં જાય છે કાજુ. તો મિત્રો કાજુ ફ્રાય થઈ ગયા છે. તો મિત્રો આ જાય છે હવે તેલ. મિત્રો બધા મસાલાને આવી ગયા છે, તેલ હજી ધીમે ધીમે આવે છે ચૂલામાં, ધીમે ધીમે તાપ થાય છે, અને આ બધા મસાલા આવી ગયા છે ખડા મસાલા. હવે તેલ આવી જાય એટલે શરૂઆત કરીએ. તો મિત્રો જો આ જાય છે હિંગ આપણી, લાલ મરચા સૂકા, આ સૂકા મરચા જાય છે ભાઈ ત્રણ ચાર, આ તમાલપત્ર, પછી આ રાય, પછી આખું જીરું ક્યાં વહી ગયું, રાય ફરતી બોલું આ ધોવાડો આંખમાં આવે ને કપાઈ ગયું લે, આ રાય, આ મોજા થોડો આગો રાખ્યો આમાં આવે, આ આખું જીરું, આખું જીરું થોડુંક વધારે નાખી એનો ટેસ્ટ બહુ સારો આવે. ઓકે, તેલ આવી જાય એટલે બધું નાખી દેવાનું. ઓકે, તેલ આવી ગયું, થોડુંક થોડુંક ફ્રાય મારી જોઈ લઈ તેલ આવ્યું કે આવ્યું, તેલ કે આવ્યું બરોબર જી, તાપનું પણ સેટિંગ કરવું જોઈએ આપણે. બંધ થઈ ગયા વિડીયો. મિત્રો હવે તેલ આવી ગયું છે, અને આ બધા મસાલા નાખી દઈએ આપણે. હાલો રે આવડી, અને તમાલપત્રને મેં કાઢી લીધા છે, કેમ કે એને છે ને થોડાક આપણે આમ શેપી નાખીને તો ટેસ્ટ બહુ સારો આવે. હાલો રે આવડી, પછી એકદમ આપણે જીરું બધું ફૂટી જાય ને પછી આપણે ડુંગળી નાખશું. જીરું ફૂટી જાય ને પછી આપણે નાખશું. મિત્રો હવે નાખીએ આપણે ડુંગળી, આપણે નાખીએ છીએ ડુંગળી અત્યારે, જો ડુંગળી જાય છે બધી, જીરું બધું ફૂટી ગયું એટલે ડુંગળી જાય છે. ડુંગળી નખાઈ ગઈ છે, હવે ડુંગળી બ્રાઉન થઈ જાય ને ત્યાં સુધી આપણે હલાવવાનું રહેશે. જાય છે મરચા, જાય છે ચટણી, નાખો થોડી કદી નાખજો, આગળ તીખી છે એની. તો મિત્રો આપણી લસણની ચટણી આવી ગઈ છે હવે અંદર, હવે ઘડીક આને છે ને બળવા દેવાનું, પછી નાખીએ પાણી. દહીં નાખવાનું હોય પણ દહીં આપણે ભૂલી ગયા છીએ. તો મિત્રો આ સ્વાદ અનુસાર જાય છે થોડુંક મીઠું રામરસ, પછી આ જાય છે દળેલું જીરું, પછી આ જાય છે હળદર, ચાલો એટલું નાખી દઈએ.
હલાવીને થોડી વાર ચડવા દેવું, પછી થોડુંક પાણી નાખીને, આ પાણી નાખીએ ને એટલે છે ને આપણું આ કાંઈ બળે નહીં મસાલો અને નીચે બેસે નહીં. પછી આપણે નાખી દેવું ટમેટાની ગ્રેવી. તો મિત્રો હવે જાય છે થોડુંક પાણી એટલે આપણો મસાલો બળે નહીં. બસ તો મિત્રો પાણી નાખ્યા પછી આ મસાલો ને બધું ચડી જાય. પાણી નાખ્યા પછી આપણે હળદર, ગરમ મસાલો બધું થોડું થોડું ચડી જાય એ માટે થોડુંક ઢાંકી દઈએ. અને આપણે ગરમ મસાલો હજી થોડોક બાકી રહી ગયો છે, આ થોડો ગરમ મસાલો નાખી દઈ. તો મિત્રો શાક ધીમે ધીમે ચડે છે અને જો ચૂલાનો ચૂલામાં બેસીને પરસેવો વળી ગયો છે, બહુ ગરમી થાય છે અને જો સાંજ પડી જાય છે, સાંજનો નજારો જુઓ, સૂરજનારાયણ આથમી ગયા છે અને ચંદા મામા આવી ગયા છે. જો તો મિત્રો આપણો મસાલો ને બધું એક નંબર ચડી ગયું છે. હવે આની અંદર આપણે નાખશું ટમેટાની ગ્રેવી. તો મિત્રો આ જાય છે ટમેટાની ગ્રેવી. જોવો પણ મિત્રો એક નંબર કલર આવ્યો છે ને, શું કેવું દાદા તમારું? સુપર આવો બાકી તમારું મહેમાન. અરે પણ જબરજસ્ત કાઈ નો તમારું માવજીભાઈ. સારું બહુ. તો વાંધો નહીં. જો કાજુ નાખી દઈએ છીએ આ જ્યાં શાકમાં કાજુ. અને હવે થોડોક રસ્સો કરશું આપણે પાણીનો. આપણે એમાં છાશ નાખી હતી પણ વિડીયો ઉતારતા ભૂલી ગયા છે. ફાઇનલી કાજુ જો પડી ગયા છે અંદર. અને હવે રસો કરીને પછી આપણે ગાંઠિયા નાખશું. ભાવનગરી ગાંઠિયા નાખવાના એટલું યાદ રાખવાનું કાજુ ગાંઠિયાને શાકમાં. અને રસો કરવો પડે થોડોક, આ ગ્રેવી ન હાલે કેમ કે છે ને ગાંઠિયા નાખો ને એટલે પાણી બધું રસો બધો છે ને સૂહી લે ગાંઠિયા. આમ જોવો એક નંબર છે ને કાજુ ગાંઠિયા. આમ જોવો રગડો રગડો. તો હાલો મિત્રો, તો હવે જાય છે રસ્સામાં પાણી થોડુંક નાખો 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 નાખો. બસ 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 બસ. હાલો મિત્રો, તો હવે રસ્સો થઈ ગયો છે અને હવે થોડોક રસ્સો બળે પછી ગાંઠિયા નાખી દઈએ. ગાંઠિયા નાખી જ દઈએ અત્યારે એટલે, પણ જેટલું પોહવાનું એટલું પોહી જાય છે. આગ તો સડી જ ગયું છે એક નંબર. હાલો ભાઈ ગાંઠિયા લાવો. હાલો. તો મિત્રો હવે જાય છે ગાંઠિયા અંદર શાકમાં. વાહ ભાઈ વાહ. હાલો કાજુ ગાંઠિયા તૈયાર. હો ભાઈ હવે થોડી વાર ચડવા દેવાનું એટલે તૈયાર. પછી ઉતારીને કોથમરી નાખી દેવું. હાલો ગાંઠિયાને કાજુને બધાને મિક્સ કરી દઈએ આપણે. મિત્રો હવે જમવા બેસવી ત્યારે તમને મળશું. બરોબર છે. કેવું લાગ્યું કાજુ ગાંઠિયા નું શાક અમારું તમે બતાવજો કોમેન્ટ કરી. અને વિડીયોમાં નવા હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને ચાલો જમવા બેસવી ત્યારે મળશું. મિત્રો શાક બનીને એક નંબર બની ગયું છે. અમને બધાને છે ને ગ્રેવી વાળું વધારે મજા આવે છે. બાકી એ ગાંઠિયાનું કાજુ ગાંઠિયાનું શાક છે ને વધારે પડતું છે ને રસા થોડુંક વાળું હોય, પણ અમને ગ્રેવી વધારે મજા આવે ને એટલે અમે ગ્રેવી વાળું બનાવ્યું છે. અને અમને એક નંબર બની ગયું છે. હવે કાંઈ ઘટે નહીં. અમને એમ લાગુ થોડુંક તળીએ બેસી જાય પણ બેઠવું નથી, પણ તપેલું દેવું છે. હલો અવાજ એવો આવે. તો એક નંબર શાક બની ગયું છે મિત્રો. હવે હવે જમવા બેસી નિરાતે. હવે તો મિત્રો હવે જાય છે શાકમાં. આમ તો કોથમરી માવજીભાઈ તમારે બેહું જમવા બધા. મહેમાન મહેમાન પણ બહુ મહેનતી માણસ હો, પણ કઈ ઘટે નહીં. આમ જો કોથમરી હલાઈ નાખી કઈ આમ તો ઘટે જ નહીં. કાંઈ નહીં, તમે હાલો જમવા બેસી જાવ. હાલો વિડીયો. તો મિત્રો આપણે જો બધા જમવા બેસી ગયા છે અને બધાને જમાડીને પછી આપણે જમવાનું છે. જો દવે સાહેબ જમવા બેઠા છે. કેમ છે શાક કેમ છે? સુપર સુપર સુપર. આમ જો આ મહેમાન બેઠા છે. બહુ મજા આવી ગયો. બાજરાના રોટલા, પછી રોટલી, ભાખરી અને આ માવજીભાઈ કાઠિયાવાડી જમવા બેઠા છે. કેમ છે માવજીભાઈ? જોરદાર. તો મિત્રો હવે બધા જમવા બેસી ગયા છે અને આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઇબ કરજો. ફરીથી નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.